જો ફરાળમાં તળેલું તમને ન ફાવતું હોય તો એકદમ બેસ્ટ આજે રેસીપી તમારી સાથે શેર કરું છું ફરાળી કઢી પુલાવ આમ તો ફરાળી કઢી ખીચડી ખાતા હશે પરંતુ ક્યારેય પુલાવ નહીં બનાવ્યો હોય સાથે કઢી પણ એટલી સરસ આપણે ટેસ્ટી બનાવીશું અને એકદમ ખીરેલો પુલાવ કે ખાવાની એટલી મજા પડે છે અને એ એકદમ સહેલી રીતે ઘરે બની જાય છે ખૂબ સરસ એવું છે અને સ્વાદ પણ ખૂબ સરસ છે કે તમારું પેટ ભરાશે પરંતુ મન નહીં ભરાય તો ચાલો આપણે પહેલાં તો પુલાવની શરૂઆત કરવાની છે તો પ્રેશર કુકરમાં ઘરની જ વાટકીનો ઉપયોગ કરીને બે કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો અહીં પાણી છે ને આપણે આ રીતે પ્રેશર કૂકરમાં ઉમેરી દીધું છે ત્યાર પછી પ્રેશર કૂકરને ગેસ ઉપર મૂકી દેશું અને તેને ગરમ થવા માટે મૂકીએ ત્યાં સુધીમાં એક મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો મોરૈયો લઈ લેવાનો છે મોરૈયાને આપણે સામા ચાવલ કહેતા હોઈએ ઉપવાસના ચોખા કહેતા હોઈએ છીએ અને કોઈ પણ સામાન્ય કોઈ પણ તમે કરિયાણા સ્ટોરમાં એ મળી જશે તમને ત્યાર પછી જે મોરૈયો છે એને આપણે બે ત્રણ પાણી વડે ધોઈ લેવાનો છે ધોવાથી મોરૈયામાં જે કંઈ ડોળ રહેલો હોય એ સરસ રીતે જુઓ નીકળી જશે આ રીતનો ડોળ હોય એને કાઢવું ખૂબ જરૂરી છે તો મોરૈયો ધોવાઈ જાય એટલે તરત જ જે પ્રેશર કુકરમાં આપણું પાણી ગરમ કરવા મૂક્યું તો તેમાં ઉમેરી દઈશું સાથે એક ચમચી જેટલું ઘી પણ ઉમેરી દેવાનું છે ઘીથી છે ને મોરૈયો છૂટો બનશે અને એકદમ સ્વાદિષ્ટ લાગશે તેનો ટેસ્ટ સાથે એક ચમચી નાની હોય એ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું તો મિક્સ થઈ ગયું છે ત્યાર પછી કૂકરનું ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ગેસ પર એક વિસલ કરવાની છે અને સાથે તેને હવા થોડી કેવી ભરાય એટલું આપણે તેને થવા દેશું તો ત્યાં સુધીમાં જ્યાં સુધી વિસલ થાય છે ત્યાં સુધીમાં કઢીનું આપણે બેટલ બનાવીએ તો જુઓ ફ્રેન્ડ્સ એક વાટકી જેટલું ઘરના જ પ્રમાણે મેં ખાટું દહીં લીધું છે અહીં દહીં ખાટું લેવાનું છે કેમ કે જો અહીં પાણી જઈ રહ્યું છે તો પાણી જાય એટલે દહીં મોળું પડી જાય અને મોળા દહીંની કઢી સારી થાય નહીં એટલે દહીં ખાટું લેવાનું છે અને જો તમે છાશનો ઉપયોગ કરતા હોય કઢી બનાવવા માટે તો છાશ પણ તમારે કેવી લેવાની છે ખાટી સાથે જુઓ આ પ્રેમિક્સ છે કે જે ફરાળે પ્રેમિક્સ છે એ મેં મારી ચેનલમાં અપલોડ કરેલું છે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તમે ત્યાં ચેક કરી શકો છો એનો જ ઉપયોગ કરીને બે ચમચી જેટલું આપણે પ્રીમિક્સ લઈ લીધું છે અને સાથે જો ફ્રેન્ડ્સ આ પ્રેમિક્સ તમારી પાસે અવેલેબલ નથી તો શું કરવાનું છે કે બફાયેલો જે આપણો મોરયો હોય તે બે ચમચી જેટલો લઈને પાંચથી છ ચમચી જેટલું પાણીને મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી તેને પણ ઉપયોગમાં લઈ શકો છો તો અહીં સરસ એવું જુઓ કઢી માટેનું બેટર રેડી થઈ ગયું છે તો આપણે આ રીતે છે ને જોઈ લેવાનું કે જો તમને થોડુંક પટલું લાગે તો એકાદ ચમચી વધારે પ્રેમિક્સ ઉપયોગમાં લઈ શકો છો તો હવે અહીં જુઓ કે સરસ એવી એક જ વિસલને થોડીક જ એર ભરાણી ત્યાં મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ફ્રેન્ડ્સ જો મોરૈ્યો છે ને સરસ બફાઈ ગયો છે ચેક કરાવવું તમને અને બફાઈ તો ગયો છે સાથે જ તેના દાણા દાણા કેવા રહ્યા છે છોટા કેમ કે આપણે એની એક જ વિસલ કરી છે અને થોડીક જ હવા ભરાવા દીધી છો જો તમે બે ત્રણ વિસલ કરી નાખશો તો દાણા છૂટા નહીં બનતા એકદમ કેવું થઈ જશે ભેગું અને લોંદો થઈ જશે એવું આપણે નથી કરવાનું તો એક જ વિસલ અને થોડીક એવી જ એર ભરાય બીજી વિસલની ત્યાં ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મોરૈયાને એકદમ ઠંડો થવા માટે મૂકી દઈએ રૂમ ટેમ્પરેચર પર ત્યાં સુધીમાં આપણે ખાવણીમાં બે નાના તજના ટુકડા લઈ લેશું અને તેનો પાવડર બનાવી લેશું આ તજનો પાવડર છે ને એને આપણે કઢીમાં ઉપયોગ કરવાના છીએ અને કઢીમાં એકદમ મસ્ત ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ તો ચોક્કસથી આ તજનો પાવડર ઉમેરી દેજો તો આ પાવડર છે તેને આપણે અલગ લઈ લઈએ ત્યાર પછી એ જ ખાવડીની અંદર આપણે એક તીખું લીલું મરચું લેવાનું છે તો તેને ટુકડા કરીને સાથે જ ઉમેરવાનું છે ખાવડીમાં તો તીખું મરચું લેશો ને તો કઢી એકદમ સરસ ટેસ્ટી બનશે થોડી ખાટી હોય તીખી હોય અને ગળાસ હોય એવી જ કઢી હોય એ બનતી હોય છે અને સ્વાદમાં ખૂબ સરસ લાગતી હોય છે સાથે આદુનો ટુકડો પણ થોડોક મોટો રાખજો એટલે ટેસ્ટ ખૂબ સરસ આવશે એક નાની ચમચી મીઠું ઉમેરી દેશું અને મીઠું ઉમેરવાથી આદુ મરચાં સરસ વટાતા હોય છે તો ચોખ્ખા મીઠું ઉમેરીને ખાંડીએ તો ફટાફટ ખંડાઈ પણ જતું હોય છે તો આદુ અને મરચાં સરસ અહીં જુઓ ખંડાઈ ગયા છે હવે આ પેસ્ટ છે એક ચમચી જેટલી થાય છે ત્યાર પછી કઢાઈ લઈ લઈએ તેમાં આપણે એક ચમચી પ્રમાણે ઘી ગરમ કરીશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું સાથે જ તે સાતથી આઠ મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે તજનો પાવડર અને સાથે ત્રણ લવિંગ છે એને પણ સાથે ઉમેરી દઈશું ત્યાર પછી એક ચમચી પ્રમાણે આપણે આદુ મરચાં ખાંડ્યા છે એને સાથે ઉમેરી દેવાના છે અને થોડી સેકન્ડ માટે એકદમ ધીમા ગેસ પર વઘાર સાથે આ બધું જ મિક્સ કરીશું ત્યાર પછી આપણે જે આ એક કડસો કહેવાય આપણો ચમચો કહેવાય એ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે જો પાણી ઉમેર્યું છે ને એટલે આપણે કઢી છે ને જો ડાયરેક્ટ તમે કઢીનું બેટર ઉમેરવા જાઓ ને તો તમારી કઢી ગરમ હોય એટલે ફાટી જાય એમાં ખટાશ રહેલી છે એટલે અને જો તમે પાણી ઉમેરીને પછી જ્યારે છાશ ઉમેરો છો આ રીતે કઢીનું બેટર તો તમારી કઢી ક્યારેય નહીં ફાટે અને એક મિનિટ માટે સતત તેને ચલાવી લેવાની જુઓ ક્યાંય પણ તમને ફાટી ગયેલો ભાગ પણ જોવા નહીં મળે તો ખટાશ સાથે ગરમ ભેગું થવાથી કઢી ફાટતી હોય છે એટલે પાણી ઉમેરીને આપણે કઢી બનાવીએ ને તો ક્યારેય કઢી આપણી ફાટશે નહીં આ એક ચોક્કસ ટીપ્સ મેં મારી મમ્મી પાસેથી શીખી છે તો તમારી સાથે આજે શેર કરી છે આ રીતે બનાવજો કઢી ક્યારેય નહીં ફાટે તો એકાદ મિનિટ જેવો ટાઈમ થઈ જાય સતત ચલાવતા ત્યાર પછી આપણે જે પ્રમાણે ગળસ જોતી હોય કઢીમાં એ પ્રમાણે ગળસ ઉમેરી દેવાની છે એ ગોળનો ગાંગડો ઉમેરી દઈશું સાથે થોડાક કોથમીરના પાન ઉમેરશું ઉકળવાથી આપણે કઢી છે એમાં કોથમીરની સુગંધ ખૂબ સરસ બેસશે અને કઢી સ્વાદમાં ખૂબ સરસ લાગશે એટલે ઉકળતી કઢીમાં થોડાક એવા આપણે કોથમીરના પાન ચોક્કસ ઉમેરવાના છે ત્યાર પછી બધું હલાવાઈ ગયું છે ત્યાર પછી આપણે એક નાની ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી દેવાની છે તો આ રીતે સરસ એવી જુઓ કઢી છે એને આપણે એકદમ ધીમા ગેસ પર હવે ઉકળવા છોડી દઈએ તો કઢી ઉકળે છે ત્યાં સુધીમાં એક મીડિયમ સાઇઝનું મેં બટેટું લીધું છે બટેટાને આપણે ઝીણું ઝીણું સમારવાનું છે તો જુઓ બટેટો અહીં સમારાઈ ગયું છે અને સમારેલું બટેટું આપણે પાણીમાં ઉમેરવાનું છે જેથી બટેટા છે કાળા ન પડે હવે આ બટેટાને સાઈડમાં મૂકીએ ત્યાર પછી એક કઢાઈ લઈ લઈશું તેમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવાનું છે જેવું ઘી ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે ત્યાર પછી આપણે એમાં ત્રણ મોટી ચમચી પ્રમાણે શિંગદાણા સાતથી આઠ જેટલા કાજુના ફાડા ઉમેરી દેવાના છે અને એક મોટી ચમચી પ્રમાણે આદુનું અને મરચાંની પેસ્ટ જે આપણે આગળ કરી હતી એવી રીતે જ મેં કરી છે અને એને ઉમેરી છે એકદમ ધીમા ગેસ પર જે આપણા શિંગદાણા છે થોડાક શેકાઈ જાય અને કાજુનો કલર બદલાય એટલા માટે આપણે શેકીશું તેને થોડીક વાર માટે અને તરત જ બટેટાના જે ટુકડા કર્યા છે એને પણ ઉમેરીને આપણે અડધી મિનિટ માટે વઘાર સાથે સાતળીશું જો આ બટેટાને વઘાર સાથે સાતળવાથી અહીં ખૂબ સરસ ટેસ્ટ આવે છે સાથે દોઢ નાની ચમચી પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તો હવે આપણે ઢાંકીને એકદમ ધીમા ગેસ પર બટેટું થોડુંક સોફ્ટ થઈ જાય ચડી જાય ત્યાં સુધી પકવીશું ત્યાં સુધી સાઈડમાં તમે કઢી જોઈ શકો છો કે સરસ એવી કૂક થઈ ગઈ છે અને જે આપણે ઘટ ઘટ જોઈએ કઢી જેવી ઘાટી જોઈએ એવી સરસ થઈ ગઈ છે જોઈ શકો છો તમે તો આ રીતે તમે પ્રેમિક્સનો ઉપયોગ કરીને કઢી બનાવી શકો છો તો કઢી એકદમ સરસ બની ગઈ છે અને ઉકળી ગઈ છે તેને ઢાંકી દેશું અને સાઈડમાં મૂકી દઈએ ત્યાર પછી અહીં સાઈડમાં બટેટું છે એને પણ ચેક કરી જોઈએ કે બફાયું છે કે કે તો એક પીસ છે આપણે હાથમાં લઈ લેશું અને સેજ તેને આ રીતે દબાવીએ એટલે જો સરસ એવું બટેટું બફાઈ પણ ગયું છે અને તેનો શેપ પણ મેન્ટેન રહ્યો છે તો આ રીતે ટેસ્ટ ખૂબ સરસ વઘારમાં બેસે છે અને જો તમે પ્રેશર કુકરમાં ઉમેરી છો ને તો બટેટું છે ને એકદમ બફાઈ જતું હોય છે તો હવે મોરૈયાને આપણે સાથે જ ઉમેરી દેવાનું છે અને જુઓ એકદમ છૂટો થઈ ગયો છે ઠંડો થતાં અને વચ્ચે એકવાર છે ને હાથેથી છૂટો કરી લેવાનો એટલે આવો બધો મોરૈયો એકદમ છૂટો છૂટો બની જશે સેજાઈ તેમાં બફાયો છે એટલે ગાંઠો નહીં રહે હવે વઘાર સાથે જ આપણે જુઓ મિક્સ કરીશું અને ખૂબ સરસ એવો આ પુલાવ રેડી થાય છે અને ટેસ્ટમાં તો ફ્રેન્ડ્સ એટલો સરસ લાગે છે ને કે ગરમા ગરમ પુલાવ અને કઢી તમે બેઠા બેઠા બે વાટકી તો ખાય જ જશો તો ઢાંકી દઈશું અને વીસથી ત્રીસ જ સેકન્ડ રહેવા દઈશું થોડીક વરાળ વળવી જોઈએ એટલે મોરૈયો છે તેની સાથે સ્વાદ બેસી જાય તો તમે જોઈ શકો છો સરસ એવો પુલાવ છે રંધાઈ ગયો છે કૂક થઈ ગયો છે તો આ રીતે આમ તો તમે જુઓ ખીચડી બનાવતા હોરૈયા ને પરંતુ પુલાવ બનાવો તો એકદમ સરસ એકદમ દાણો છૂટો છૂટો અને શિંગ દાણા છે સાથે ક્રંચી ટેસ્ટ પણ સરસ આવે અને બટેટો આપણે છૂટો પકવ્યું છે ને તો એનો પણ ક્રંચી ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો હવે આપણે તેને પીરસી લઈએ તો ક્યારેય તમે જો ટ્રાય ન કરી હોય તો ચોક્કસ આ રીતે ફરાળી પુલાવ બનાવજો એટલો ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કે તમારું પેટ ભરાશે પણ મન ભરાશે નહીં તો જો હવે તળેલું ન ખાવું હોય ને તો ચોક્કસ આ ડિશને ટ્રાય કરજો ખૂબ સરસ બને છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને રેસીપીમાં લાઈક અને કમેન્ટ આપી દેજો ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ